દાહોદ જિલ્લાના ઝાલોદ બાયપાસ રોડ ઉપર દારૂ ભરેલી આઈ ટેન કાર અને લોડિંગ ગાડી વચ્ચે અકસ્માતમાં દસ કારમાં આગ લાગતા બે ઈસમો કારમાં બળીને રાખ થઈ ગયા ઝાલોદ બાયપાસ રોડ ઉપર દારૂ ભરેલી આઈ ટેન કાર ફૂલ સ્પીડે આવતી હતી તેવામાં બાયપાસ રોડ પરની સાઇડમાં લોડિંગ ગાડી ઊભી હતી તેને આઈ ટેન દ્વારા ટક્કર મારતા આઈ માં અચાનક આગ લાગતા અંદર બે ઈસમોને બહાર નીકળવા પ્રયાસ કરાયો હતો અને બહાર નીકળવા ન મળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે ઇસમો કારમાં બળીને ખાખ થઈ ગયા હતા આમ ગુજરાતમાં દારૂબંધીના દાવા કરતી સરકાર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ જેલ જોવા મળી ત્યારે તે સમયે ઝાલોદ બાયપાસ રોડ ઉપર અકસ્માતમાં દારૂ ભરેલી કારમાં આગ લાગતા અંદર બે ઈસમો બળીને ખાક થઈ ગયા હતા ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા બુટલેગર સામે કેવા પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું

અને ઉપરોક્ત બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બંનેની લાશ ઝાલોદ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવેલ છે અને ગાડીની અંદર ચેક કરતા થોડા પ્રમાણમાં દારૂ પણ હતો તે બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને રાજસ્થાનની હદ વિસ્તાર છે આ ઝાલોદનો જેમાં ઘણા અંતરિયાળ રસ્તાઓ છે એના મારફતે પણ આ પોલીસની નજર બહાર આવા લોકો અમુક વખત ગાડી ભરીને દારૂ કાઢતા હોય છે દક્ષિષ ચૌહાણ કેટીવી ન્યૂઝ દાહોદ